સર્વનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 માં અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 4 જેનું નામ છે લિટલ સ્ટેપ્સ 10 11 12 એટલે કે 10 11 12 આ પાઠ શીખવાના છે. એમાં સૌથી પહેલા પેજ નંબર 14 ઉપર ટેક્સ્ટ બુક ની અંદર એટલે કે પાઠ્યપુસ્તકમાં સાથે રાખવાનું છે અત્યારે અને આગળ સમજતા રહેવાનું છે. એક્ટિવિટી નંબર 1 આપ્યું છે જે કવિતા છે જેનું નામ છે સ્નેપ ટેપ એન્ડ ગ્લેપ. સ્નેપ એટલે શું થાય, ટેપ એટલે શું થાય, ગ્લેપ એટલે શું થાય. આપણે આ કવિતાના સ્પેલિંગ જોઈએ પહેલા. શું કહેવા માંગે છે, સ્નેપ એટલે કે જલ્દી, ફટાફટ, ઉતાવળ કરીને, બરાબર, અથવા ત્વરિત. પછી બીજું છે ટેપ, ટીએપી, ટેપ એટલે કે થાય છે ઠપકારવું અથવા ઠપકી મારવી, બરાબર. આપણે આ ઠપકારીએ એને કહેવાય છે ટેપ. પછી છે ક્લેપ, સીએલએપી, ક્લેપ એટલે ખબર છે બધાને, તાળી મારવી, બરાબર. નેક્સ્ટ પીયુટી, પુટ એટલે મૂક. ત્યાર પછી છે એચકેએનજી, હેંગ એટલે કે લટકાવવું. અને ત્યાર પછી છે ફિંગર્સ, ફિંગર્સ એટલે કે આંગળીઓ, બરાબર. ફિંગર લખ્યું હતું એક જ આંગળી, પણ ફિંગર્સ લખ્યું છે એટલે એક કરતા વધારે આંગળી. ત્યાર પછી નેક્સ્ટ ફીટ, એફ ડબલ ઈ ટી, ફીટ એટલે એક થી વધારે પગ. એક પગ હોય તો પણ ફીટ કહેવાય, સોરી એક પગ હોય તો ફૂટ કહેવાય, અને એક થી વધારે પગ હોય તો એફ ડબલ ઈ ટી, ફીટ એટલે કે પગ, એક થી વધારે પગ, બરાબર. એન ઈ આર, નિયર એટલે કે નજીક. યુ એન ઈ આર, અંદર એટલે કે નીચે. ત્યાર પછી છેલ્લો સ્પેલિંગ છે આર એ આઈ એસ ઈ, રેઈઝ એટલે કે થાય ઉઠાવવું. આર એ આઈ એસ ઈ, રેઈઝ એટલે કે ઉઠાવવું, બરાબર. હવે આપણે આ કવિતા પેજ નંબર 14 ઉપર જે આપી છે મારી સાથે ટેક્સ્ટ બુક રાખવાની છે અને આપણે સમજવાનું છે. જોઈએ, પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. પુટ એટલે કે મૂકો, યોર બુક એટલે કે તમારું પુસ્તક અથવા તમારી ચોપડી, ઇન યોર બેગ એટલે કે તમારા બેગમાં એટલે કે તમારા દફતરમાં. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, તમારી લખવાની ચોપડી મૂકો. નોટબુક એટલે નોંધ કરવાની, લખવાની ચોપડી મૂકો. શેમાં, ઇન યોર બેગ એટલે કે તમારા દફતરમાં. નેક્સ્ટ આગળની લાઈન, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ યોર ફિંગર્સ એટલે કે, સ્નેપ યોર ફિંગર્સ એટલે કે ફટકારવું પણ થાય અને જલ્દી ફટકારવું પણ થાય, બરાબર. તો સ્નેપ યોર ફિંગર્સ, તમારી આંગળીઓને જલ્દી ફેરવો, એન્ડ સ્નેપ 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 એટલે કે જલ્દી ફેરવો, જલ્દી ફેરવો, જલ્દી ફેરવો. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પુટ ધ ચોક, પુટ એટલે કે મૂકો, ધ ચોક એટલે કે ચોક, લખવા માટેનો ચોક, બોર્ડ ઉપર લખવાનો ચોક. ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ની ઉપર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ ધ પિક્ચર, હેંગ એટલે કે લટકાવવું, કોઈ પણ વસ્તુને લટકાવવી હોય એટલે હેંગ ધ, એચ કે એ જી, હેંગ એટલે લટકાવવું, બરાબર. હેંગ ધ પિક્ચર એટલે ચિત્રને લટકાવો, શેના ઉપર, ઓન ધ વોલ એટલે કે દિવાલ ઉપર. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ટેપ યોર ફીટ એટલે શું થાય, ટેપ એટલે કે થાય છે ફટકારવું, ઠપકી આપવું. શેને ફટકારવું છે, યોર ફીટ એટલે કે તમારા પગને, પગને ઠપકારો, ટેપ 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 એટલે કે તરણ ઉપર ઠપકારો, બરાબર. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એટલે કે જાઓ, એન્ડ સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. નિયર ધ ડોર, નિયર એટલે કે નજીક, ધ ડોર એટલે કે દરવાજાની, દરવાજાની નજીક ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. ગો એટલે કે જાઓ, સ્ટેન્ડ એટલે કે ઊભા રહો. અંડર ધ ફેન, અંડર એટલે કે નીચે, ફેન એટલે કે પંખાની, પંખાની નીચે ઊભા રહો. રેઈઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 એટલે કે રેઈઝ એટલે કે ઉઠાવો. યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથ, એન્ડ ક્લેપ 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 તમારા હાથ શેના માટે ઉઠાવો, તાળી પાડવા માટે ઉઠાવો, બરાબર છે. તો આ છે કવિતા નંબર 1, પાઠ નંબર 4, લિટલ સ્ટેપ 10 11 12, એક્ટિવિટી નંબર 1 જે કવિતા છે, સરસ રીતે સમજવાની છે, સારામાં સારી રીતે ભાષાંતર કરો. હજી આપણે આ વિડિયો ની અંદર આગળ આ જ પાઠ ની એક્ટિવિટી નંબર 2 એટલે કે જેનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ જોવાના છીએ. જોઈએ, હવે સ્કાય સ્પેલિંગ માં આગળ પહેલા સૌથી પહેલા સ્પેલિંગ જોવાના છે. ફોલ એટલે કે પડવું, લિટલ એટલે કે નાનું, ચિકન એટલે કે વર્ગી, હોપિંગ એટલે કે આશા કરવી, એચ ઓ પી ઈ, હોપ એટલે કે આશા કરવી, લીફ એટલે કે પાંદડું, સ્કાય એટલે આકાશ,
रनिंग એટલે દોડવું સેડ એટલે કર્યું બિગન એટલે કે શરૂઆત કરવી પણ શરૂઆત મેટ એટલે કે મળ્યા એમ ડબલ ટી મીટ એટલે મળવું પણ એમ ટી ટી મેટ એટલે કે થાય છે મળ્યા બરાબર નેક્સ્ટ એચ ટી આર ડી હિયર્ડ એટલે કે સાંભળ્યું ત્યાર પછી પીસ એટલે કે ટુકડો ત્યાર પછી વિધાઉટ એટલે કે ના વગર ત્યાર પછી છે ટુક ટી ડબલ ઓ કે ટુક એટલે લીધું ત્યાર પછી છે ડ્રાય એટલે કે સૂકું ડી આર વાય ડ્રાય એટલે સુકાઈ ગયું છે કેમ અને ત્યાર પછી છે લાસ્ટ આ ડ નથી વાંચવાનું અને ટ વાંચવાનું છે લાફ નું ભૂતકાળ રૂપ થાય છે લાફ્ટ લાફ એટલે હસવું અને લાફ્ટ એટલે હસ્યું અથવા હસ્યા બરાબર તો આ છે આ પાઠના સ્પેલિંગ હવે આપણે પેજ નંબર નેક્સ્ટ 14 નંબર માં જ નીચે એક્ટિવિટી આપી છે એમાં જોઈએ પહેલા ચિત્રની નીચે આ જે ક્રિએટિવિટી આપી છે આ બ્લુ બોક્સ જોઈએ વન્સ એટલે કે એક વખત ધેર વોઝ અ લિટલ ડિયર લિટલ ડિયર ચિકન કોલ્ડ ચિકન ચિકન લિટલ એટલે કે નાનું એક વખત એક નાનું અથવા વાલું ડિયર લિટલ એટલે ડિયર લેવાનું લિટલ લેવાનું એક નાનું વાલું ચિકન એટલે કે મરઘીનું બચ્ચું હતું બરાબર જેને કહેવાય છે જેને કહે છે ચિકન લિકન જેનું નામ ચિકન લિકન છે શી વોઝ હોપિંગ અબાઉટ અંડર એ બિગ ટ્રી તે આશા રાખતી હતી તે વિચાર કરતી હતી આશા રાખતી હતી હોપિંગ અબાઉટ અંડર એ બિગ ટ્રી અંડર એટલે નીચે એક મોટા ઝાડની નીચે એક આશાથી ઊભી હતી આશા રાખતી હતી વેન અ લીફ ફેલ રાઈટ ઓન હર હેડ હર એટલે તેની ના હેડ એટલે કે માથા ઉપર ત્યારે વેન એટલે કે ત્યારે છે અથવા જ્યારે છે ત્યારે અથવા જ્યારે ત્યારે શું થયું એક પાંદડું તેના માથા ઉપર પડ્યું હતું બરાબર હવે આગળ જોઈએ ઓ નો અરે ના ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે થાય છે સ્કાય નો અર્થ થાય છે આકાશ સ્કાય એટલે આકાશ સ્કાય ઇઝ ફોલિંગ એટલે પડી રહ્યું છે આકાશ પડી રહ્યું છે ધ સ્કાય ઇઝ ફોલિંગ આકાશ પડી રહ્યું છે સેડ ચિકન નિકલ એન્ડ સ્ટાર્ટેડ ટુ રન આવું કીધું ચિકન નિકલ સેડ એટલે કર્યું સ્ટાર્ટેડ ટુ રન એટલે કે દોડવા લાગ્યું બરાબર કે દોડવા લાગે છે ત્યાર પછી જોઈએ બાય એન્ડ બાય બાય એન્ડ બાય એટલે કે આગળ અને આગળ શી મેટ હેની પેની તેણીએ મળી મળ્યા મેટ એટલે મળ્યા તે મળી હેની પેની નામના એક જીવને મળી શું છે હેની પેની એક નાનું બચ્ચું છે ચપલી કે મરઘી એને જોઈએ શું છે વાય આર યુ રનિંગ ચિકન લિકન વાય એટલે શા માટે યુ એટલે દોડે છે યુ એટલે તું રનિંગ એટલે દોડે છે તું શા માટે દોડે છે ચિકન લિકન ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઈટ ઓન માય હેડ સ્કાય ઇઝ ફોલિંગ આકાશ પડી રહ્યું છે પીસ ઓફ ઇટ ઇટ એટલે તેનો પીસ એટલે ટુકડો ફેલ એટલે કે પડ્યો રાઈટ ઓન માય હેડ મારા માથા ઉપર એનો ટુકડો પડી ગયો છે આકાશ પડે છે નીચે એક ટુકડો છે ને આકાશ મારા માથા ઉપર પડ્યો નેક્સ્ટ ઓ હો સેડ હેની પેની સી તેણે કહ્યું હેની પેનીએ પણ કહ્યું ટુ બિગન ટુ રન ચિકન લિકન બિગન એટલે કે શરૂઆત કરી દીધી ચિકન લિકન સાથે દોડવાની પણ તેણે શરૂઆત કરી દીધી બરાબર કોણે હેની પેની ત્યાર પછી નેક્સ્ટ વાય એન્ડ વાય દે મેટ કોકી લોકી વાય એન્ડ વાય એટલે આગળ ના આગળ દે મેટ દે એટલે કેવો મેટ એટલે મળ્યા કોકી લોકીને મળ્યા નેક્સ્ટ એના પછીનું ચિત્ર જોઈએ વાય આર યુ રનિંગ શા માટે તમે દોડો છો ચિકન લિંગન એ હેની પેની ચિકન લિંગન ને હેની પેની તમે શા માટે દોડો છો શું કારણ છે તમે દોડો છો કોઈ લોકો શું જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ જે ચિકન લિંગન જવાબ આપે તો એક પાસે જવાબ આપે છે એટલે કે આકાશ પડે છે ભાઈ એનો ટુકડો મારા માથા પર પડ્યો છે પીસ ઓફ ઇટ રાઈટ ફેલો ચિકન લિંગન સેડ ચિકન લિંગન ના માથા ઉપર એનો ટુકડો પડ્યો છે બરાબર ત્યાર પછીનું વાક્ય ઓ ડિયર એટલે ભાઈ આનો ખૂબ દુઃખની વાત છે ચિંતાજનક વાત છે ઓ ડિયર એટલે ખૂબ જ દયા આવે છે બરાબર ડિયર એટલે વાલું થાય પણ આયા વાક્યના સંદર્ભમાં આપણે કહેવાનું છે ખૂબ દયા આવે છે ખૂબ ચિંતાવાળું છે નેક્સ્ટ સેડ કોકી લોકી એન્ડ હી આવું કોકી લોકી કહ્યું અને હી એટલે કે તેણે અથવા તે ટુ બિગન ટુ રન વિથ હિમ ટુ એટલે પણ અને તે પણ રનિંગ વિથ ધેમ તેમની સાથે દોડવા લાગ્યું બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી ડકી લકી એટલે કે એક બતકને મળ્યું એમ બતક આપ્યું છે બતક આપ્યું છે બાય એન્ડ બાય એટલે કે આગળ અને આગળ તે એક બતકને મળ્યું બરાબર
એક વર્તકને સરસ મજાના તે મળે છે બરાબર. હવે આગળ જોઈએ શું કહેવા માંગે છે. વાય આર યુ રનિંગ એટલે કે તમે શા માટે દોડી રહ્યા છો. ચિકન લિકન એટલે કે ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી, આ બધા ત્રણે જણે પૂછું ભાઈ કે તમે શા માટે દોડો છો, શું કામ દોડો છો. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ રાઈટ ફેલ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે આકાશનો ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે એટલે બધા દોડીએ છીએ. ડિયર મી એટલે કે મને બચાવો, ડિયર મી એટલે મને બચાવો, મારું રક્ષણ કરો. સેન્ડ ડકી લકી એન્ડ સી ટુ બિગન ટુ રન વિથ ધેમ અને તે પણ ડકી લકી આવતી નું ડકી લકી પણ શું કરવા લાગી, આ બધાની સાથે દોડવા લાગી, ભાગવા લાગી. નેક્સ્ટ હવેનું ચિત્ર જોઈએ તો મોટું ચિત્ર છે, એની નીચે આખી વાર્તામાં હવે સાર કદાચ આવશે. જોઈએ વાય એન્ડ વાય ધે મેટ ગુસ્સી પુસી. ઉસી પુસી નામના જીવને લોકો મળ્યા બરાબર. ઉસી પુસી નામના જીવને તેઓ મળ્યા આગળ જતા. વાય આર યુ રનિંગ તમે શા માટે દોડો છો, ઉસી પુસીએ પૂછ્યું હશે બરાબર. ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી આ ચારે ચાર જણાને પૂછ્યું કે ભાઈ તમે શું કામ દોડો છો. ધ સ્કાય ઇઝ ફોલિંગ પાછો એ જવાબ કે આકાશ પડી રહ્યું છે. પીસ ઓફ ઇટ ફેલ રાઈટ ઓન ધ ચિકન લિકન્સ હેડ એટલે કે તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે. વેન એટલે કે જ્યારે ગુસી પુસી હર્ડ ધીસ, હર્ડ ધીસ એટલે કે સાંભળ્યું, ધીસ એટલે કે આ ગુસી પુસીએ જ્યારે આ સાંભળ્યું, શી બિગેન ટુ રન વિધાઉટ સેઇંગ એની વર્ડ. શી બિગેન એટલે કે તેણે શરૂઆત કરી દીધી, રન એટલે કે દોડવાની, શી એટલે તેણીએ બરાબર છોકરીની વાત થાય છે બરાબર. સ્ત્રી જાતિ માટે એકવચન કરતા હોય ત્યારે શી વાપરીએ છીએ એટલે કે તેણીએ દોડવાની શરૂઆત કરી દીધી. વિથ ધેમ તેમની સાથે, વિધાઉટ સેઇંગ એની વર્ડ, વિધાઉટ એને ખબર છે ના વગર, સેઇંગ એટલે કે હું, એની એટલે કોઈ પણ વર્ડ એટલે કે શબ્દ, એક પણ શબ્દ કર્યા કહ્યા વગર તે દોડવા લાગી બરાબર. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ દોડે છે, આપણે જોઈ શકીએ ચિત્રમાં, આ ચિત્ર જોશું એટલે ખ્યાલ આવશે કે તે દોડી રહ્યું છે બરાબર. હવે જોઈએ વાય આર યુ રનિંગ, સોરી વાય એન્ડ વાય ધે મેટ લાયન. વાય એન્ડ વાય ધે મેટ લાયન એટલે તેઓ આગળ આગળ એક સિંહને મળ્યા, લાયન એટલે કે સિંહને મળ્યા બરાબર. નેક્સ્ટ વાય આર યુ રનિંગ ચિકન લેકન હેની પેની કોકી લોકી ડકી લકી ગુસી ગુસી, આ બધાને પૂછું વાય આર યુ રનિંગ, તમે ભાઈ બધા શા માટે દોડો છો આટલું બધું. ધ સ્કાય ઇઝ ફોલિંગ, પાછો એ જવાબ કે આકાશ પડી રહ્યું છે ભાઈ. અ પીસ ઓફ ઇટ ફેલ રાઈટ ઓન ચિકન લિકન્સ હેડ, પીસ ઓફ ઇટ એટલે તેનો ટુકડો ચિકન લિકનના માથા પર પડ્યો છે. શો મી, વેર ઇઝ ઇટ, શો મી એન્ડ શો મી એને મને બતાવ, વેર ઇઝ ઇટ, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ઇટ એટલે તે ક્યાં છે, આકાશ નો ટુકડો જે માથા પર પડ્યો છે ક્યાં છે. લાયન આસ્ક્ડ, લાયન એટલે સિંહ, આસ્ક્ડ એટલે પૂછ્યું, સિંહે પૂછ્યું બરાબર. ઓકે સિંહે પૂછ્યું. The chicken licker took them to the tree. Chicken licker took એટલે કે લઈ ગયું, them એટલે તેમને, to the tree, ઝાડ પાસે, જ્યાં ઝાડ પાસે એની ઓલી વસ્તુ પડી હતી એના માથા પર ત્યાં લઈ ગયું chicken licker. There were many dry leaves there. There એટલે કે ત્યાં, where એટલે કે બધા, many એટલે કે ઘણા બધા, dry એટલે સૂકા, leaves એટલે પાંદડાઓ, ત્યાં ઘણા બધા સૂકા પાંદડાઓ પણ હતા બરાબર. Where is your sky? તારું આકાશ ક્યાં છે? The lion asked બરાબર, સિંહેને પૂછ્યું. ચિકન ચિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી ગુસી લાફ્ટ, તો આ બધા લાફ્ટ એટલે કે હસવા લાગ્યા બરાબર. ચિકન ચિકન ને બધા હસવા લાગ્યા બરાબર છે, બધા હસવા લાગ્યા. ખબર પડી કે ભાઈ હું આકાશ આકાશ જે કરતી હતી આકાશ નતું પણ શું હતું, મારા માથા ઉપર એક સૂકું પાંદડું પડ્યું બરાબર છે. તો આ છે પાઠ નંબર 4, રિટર્ન સ્ટેપ 10, 11 એન્ડ 12 જેની એક્ટિવિટી નંબર 2 અને એક્ટિવિટી નંબર 1 જે છે એ કવિતા છે. આ બંને એક્ટિવિટી આપણે સરસ રીતે સમજવાની છે અને ખૂબ સારી રીતે સમજી, ભાષાંતર વાંચી, સમજી, સાંભળી અને ખૂબ સરસ રિવિઝન કરી અને આ પાઠમાં સરસ સફળતા મેળવવાની છે. થેન્ક યુ.